વાયુસેનામાં ચાર બાહુબલીની એન્ટ્રી થઈ ગઈ છે. જી હા, આજે ભારતીય વાયુસેનામાં ચાર ચિનુક હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવ્યા. આ ચિનુક હેલિકોપ્ટર અમેરિકાથી આવ્યા છે અને હજુ 11 ચિનુક હેલિકોપ્ટર આવશે. ભારતના બાહુબલી હેલિકોપ્ટરને પાકિસ્તાન સીમા પર તૈનાત કરવામાં આવશે. ભારતીય વાયુસેનામાં ચિનુક હેલિકોપ્ટરની એન્ટ્રી. પાકિસ્તાન સીમા પર ગોઠવાશે ચિનુકનો મોરચો. અમેરિકાના હેવીલિફ્ટ ચિનુક CH-47 આજે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયા. ચંદીગઢ એરબેઝ પર ઇન્ડક્શન સમારોહ દરમિયાન આ હેલિકોપ્ટરને વાયુસેનામાં સામેલ કરાયા. આ દરમિયાન વાયુસેના પ્રમુખ BS ધનોઆ પણ હાજર રહ્યા હતા. રેડ લેટર ડે ફોર ધ એરફોર્સ ધેટ વી આર ઇન્ડક્ટિંગ ધ ચિનુક હેલિકોપ્ટર્સ વિચ ગિવ્સ અસ અ ટ્રેમેન્ડસ કેપેબિલિટી પ્રાઇમરીલી ઇન ધ ઇન્ટર વેલી ટ્રૂપ ટ્રાન્સફર. અગેન વી સેડ that it can do all this, especially the military operations part of it, not only during day, it can also be done at night, which is again gives you a 24/7 battle capability, which for this kind of operation was not there with the Indian Air Force earlier. So I'm sure in the rotary wing fleet, the induction of the Chinook will be a kind of a game changer. આજે થયેલા ઇન્ડક્શન સમારોહમાં ચાર ચિનુક હેલિકોપ્ટર સામેલ થયા. 2015માં ભારતે 15 ચિનુક હેલિકોપ્ટરનો સોદો અમેરિકા સાથે કર્યો હતો અને હાલમાં ચાર ચિનુક હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ થયા છે. બાકીના 11 પણ વાયુસેનામાં જલ્દીથી જ સામેલ થશે. ચિનુક હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે 28,000 ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી શકે છે, સાથે જ લગભગ 54,000 પાઉન્ડનું વજન અને 54 લોકોને લઈને ઉડાન ભરી શકે છે. ચિનુકને પાકિસ્તાનની સીમા પાસે તહેનાત કરાશે, જેનાથી પાકિસ્તાની સીમા પર વાયુસેના વધુ શક્તિશાળી બનશે, જેથી ભારતના દુશ્મન નંબર 1 હંમેશા ડરમાં રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.